मध्य प्रदेश ना होम मिनिस्टर डॉक्टर नरोत्तम मिश्रा ए एमेजोन ऊपर एफआईआर करवाना आदेश आप्या कारण के एमेजोन ऊपर घना बधा प्रोडक्ट्स हता जेमा आपड़ा देश नो झंडो हतो अने एना लीधे आपड़ा देश ना झंडा नो अपमान थयो डिसरिस्पेक्ट थयो त्यारे मने प्रश्न ए थयो छे के आपड़ा देश ना झंडा जोड़े कई कई वस्तुओ थाय तो एनु अपमान गणाय अने केटली सजा मळी शके एनी माहिती तो होवी जोईए। મને માહિતી મળી ગઈ છે ને તમે જો એ સેમ માહિતી મેળવવા માંગતા હોય તો ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું। વીટીવી ગુજરાતી ન્યૂઝની દરેક અપડેટ સૌથી પહેલા જોવા માટે ફેસબુક પેજ ઉપર મેન્યુ દબાવીને મેનેજ ફોલો સેટિંગ્સ અને ન્યૂઝ ફીડમાં ડિફોલ્ટની જગ્યાએ ફેવરેટ્સ કરી દો। યુટ્યુબમાં બેલ આઇકન દબાવી દો અને રહો એકદમ અપડેટેડ। એક વાત કહુંમાં આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર। તમને યાદ હોય તો એક સમય હતો 5-10 વર્ષ પહેલા જ્યારે ભારતના ઘણા બધા ક્રિકેટર્સ પોતાની હેલ્મેટમાંથી ભારતનો ફ્લેગ કાઢી દીધો હતો। સચિન તેંડુલકર પણ એમાંથી એક હતા। ઘણા બધા ક્રિકેટર્સ પોતાના ગ્લવ્સ જે ભારતના ફ્લેગના કલરના પહેરતા હતા એ પણ એમણે પહેરવાના બંધ કરી દીધા હતા। ત્યારે પણ મને આ પ્રશ્ન થયો હતો જેનો જવાબ આજે મને મળ્યો છે। ધ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ 1971માં લખ્યું છે કે આપણા દેશનું નેશનલ એન્થમ અને નેશનલ ફ્લેગનું અપમાન આપણે ના કરવું જોઈએ। તો એ અપમાન કેવા સંજોગોમાં ગણાય નેશનલ ફ્લેગને લઈને એની માહિતી હું તમને આપવાનો છું। તો સૌથી પહેલાં તો એમાં એવું લખ્યું છે સેક્શન 2માં કે આપણા નેશનલ ફ્લેગનું અપમાન જો આપણે કરીએ છીએ પબ્લિક વ્યૂમાં, પબ્લિકની સામે, એ અપમાન કઈ રીતે, તો આપણે એને બાળીએ છીએ, એને ખરાબ કરીએ છીએ, એને જમીન ઉપર મૂકીએ છીએ, એને ફાડીએ છીએ, એનો નાશ પહોંચાડીએ છીએ, કે પછી આપણે આપણા ફ્લેગને જમીન ઉપર મૂકીને એના ઉપર ચાલીએ છીએ, કે પછી આપણે આપણા નેશનલ ફ્લેગને ડિસરિસ્પેક્ટ એટલે અપમાનિત કરીએ છીએ। જો અગર આમાંથી કોઈ પણ ઘટના કોઈએ કરી હોય પબ્લિક વ્યૂમાં કે પબ્લિકની સામે, તો એવા સંજોગોમાં એ વ્યક્તિને 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે અને એટલું જ નહીં એમને ફાઇન થઈ શકે છે કે પછી બંને પણ થઈ શકે છે। અને આ કાયદામાં આગળ લખ્યું છે કે કેવા સંજોગોમાં કેવી ઘટનાઓ થાય તો આપણે આપણા નેશનલ ફ્લેગનું અપમાન કર્યું કહેવાય। સૌથી પહેલાં તો ઘોર અનાદર સાથે આપણે આપણા ફ્લેગનું અપમાન કરીએ છીએ તો અપમાનિત કર્યું કહેવાય જ। એના સિવાય કોઈ પણ વસ્તુ કે માણસ માટે આપણે આપણા ફ્લેગને ઝુકાવીએ છીએ તો પણ એ અપમાન કર્યું કહેવાય। એના સિવાય જ્યાં જ્યાં આપણે ધ્વજ લહેરાયો હોય ત્યાં આગળ જો હાફ માસ્ટ એટલે અડધે અગર લહેરાઈએ છીએ, સિવાય કે એવા સમયે જ્યારે પબ્લિક બિલ્ડિંગોમાં જેટલા પણ ધ્વજ વંદન કરેલા હોય એમાં ગવર્મેન્ટ એક નોટિફિકેશન દ્વારા કહે કે આજે ધ્વજ અડધે લહેરાશે તો પણ આપણે અપમાનિત કર્યો કહેવાય। એના સિવાય આપણા દેશના નેશનલ ફ્લેગને કોઈ પણ વ્યક્તિ લપેટવામાં યુઝ કરવામાં આવે છે, સિવાય કે અંતિમ વિધિઓમાં, અંતિમ યાત્રાઓમાં સ્ટેટની હોય, આર્મ્ડ ફોર્સિસની કે પછી પેરામિલિટરીની હોય, એના સિવાય આપણા કમરથી નીચેના કોઈ પણ કપડામાં આપણે આપણા ફ્લેગને કોસ્ચ્યુમ તરીકે પહેરીએ છીએ તો એને અપમાનિત કર્યો કહેવાય। કોઈ પણ વસ્ત્રમાં એને એમ્બ્રોઇડરી કરી છે આપણે ફ્લેગની તો પણ એ અપમાનિત કર્યું કહેવાય। આ એમ્બ્રોઇડરી આપણે કોઈ પણ જાતના કુશન, હેન્ડકરચીફ, નેપકિન કે અંડરગાર્મેન્ટ્સ પર બી ના કરાય। એના સિવાય આપણા નેશનલ ફ્લેગની ઉપર કોઈ પણ જાતનું લખાણ ના કરાય કે ઇન્સ્ક્રિપ્શન ના કરાય। પછી આપણે આપણા દેશના રાષ્ટ્રધ્વજને કોઈ પણ વસ્તુ કલેક્ટ કરવા, આપવા કે સ્ટોર કરવા માટે યુઝ ના કરાય, સિવાય કે એમાં ઇન્ડિપેન્ડન્સ ડે અને રિપબ્લિક ડે જેવા સ્પેશિયલ ઓકેઝન પર ફૂલો સ્ટોર કરવામાં રખાય છે। પછી આપણા રાષ્ટ્રધ્વજને કોઈ પણ સ્ટેચ્યુ કે કોઈ પણ ટેબલ કે કોઈ પણ જગ્યાએ કવરિંગની જેમ યુઝ ના કરાય। કોઈ પણ વાહન થઈ ગયું, ટ્રેન, ગાડી, પ્લેન, કોઈ પણ જગ્યાએ આપણા રાષ્ટ્રધ્વજને કવર તરીકે યુઝ ના કરાય। આપણા રાષ્ટ્રધ્વજને જમીન ઉપર ના રખાય કે પછી પાણીમાં એને પાણીની સાથે ટ્રેલ કરતું હોય ને એવી તે બી ના રખાય। આપણા રાષ્ટ્રધ્વજને કોઈ પણ બિલ્ડિંગના કવર તરીકે પણ યુઝ ના થાય અને રાષ્ટ્રધ્વજ ઊંધો પણ ના લહેરાવાય। કહે છે ને કે આપણા રાષ્ટ્રનું એક ચિહ્ન છે રાષ્ટ્રધ્વજ, એટલે રાષ્ટ્રધ્વજનું જેટલું પણ આપણે અપમાન કરીશું એ આપણે આપણા રાષ્ટ્રનું અપમાન કરીએ છીએ એવું કહેવાય, એટલે રાષ્ટ્રધ્વજનું અપમાન ક્યારેય થવું ના જોઈએ। આજે રિપબ્લિક ડે છે, તમે પણ જો કોઈ પણ રાષ્ટ્રધ્વજને જમીન ઉપર પડેલા જુઓ કે પછી ક્યાંય પણ અપમાનિત થતા જુઓ તો એ રોકજો તરત। બાકી બીજી એક માહિતી આપી દઉં, કોઈ પણ વ્યક્તિ જો સેકન્ડ ઓફેન્સ કરે છે, ઇન્સલ્ટ કરે છે નેશનલ ચિહ્નોની, તો એવા સંજોગોમાં એ વ્યક્તિને મિનિમમ 1 વર્ષની જેલ ટર્મ તો થાય જ છે। આજની માહિતી તમને ગમી હશે, હેપી રિપબ્લિક ડે ટુ યુ ઓલ, આપણે ફરી મળીશું, ધન્યવાદ।